नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जोवा जई रह्या छीए चेप्टर नंबर 5 एनो उदाहरण नंबर 16 जे चोपड़ी में पेज नंबर 162 ऊपर आपेलू छे। अ अने ब बे जेम एकना प्रमाण में नफो नुकसान वेचता एक पेढ़ीना भागीदारो छे। ओके, चलो सौ प्रथम अ अने ब बे जेम एकना प्रमाण में एटले के जूनू प्रमाण थयुं 2:1। त्यार पछी आपणने कीधेलू छे के कने एकना छेदमां 3 भागे नवा भागीदार तरीके दाखल करवामां आव्यो छे। कने एकना छेदमां त्रण भाग तरीके। ओके, चलो आगळ जोईए। तो आगळ आपणने कीधेलू छे કે ક મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે। ક મૂડી પેટે 70,000, પાઘડી તરીકે 30,000 રોકડમાં લાવે। રોકડ આવે તો ઉધાર, પરંતુ આ દાખલામાં થોડુંક નીચે જોઈએ તો કના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન 1,20,000માં કરવામાં આવ્યું। અ અને બ એટલે કે જૂની પેઢી હતી, એ જૂની પેઢીનું પાકું સરવૈયું 60,000 પાઘડી દર્શાવતું હતું। એટલે કે આ થઈ જૂની પાઘડી, જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં વેચવી પડે। તો આપણે સૌપ્રથમ એ કરીશું, જૂની પાઘડી જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં। તો સૌપ્રથમ પહેલી આમ નોંધ, ભાગીદાર 2 લઈ જાય પાઘડી, તો ભાગીદાર લેનારના મૂડી ખાતે ઉધાર, અના મૂડી ખાતે ઉધાર, બના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા। ઓકે, ચાલો સૌ પ્રથમ પાઘડી કેટલી હતી? પાઘડી હતી સાઠ હજાર। આ 60,000ને 2:1ના પ્રમાણમાં વેચીએ તો 60,000 × 2/3 એટલે આપણને મળશે 40,000। 60,000 × 1/3 એટલે આપણને મળશે 20,000 રૂપિયા। ઓકે, આ જૂની પાઘડી। હવે શું કીધું હતું કે નવો ભાગીદાર ક રોકડા 70,000 અને પાઘડીના 30,000 લાવશે એવું કીધું હતું ને? યસ, તો રોકડ આવે કે જાય? તો કે આવે, આવે તો ઉધાર લખશું, રોકડ ખાતે ઉધાર, તે કના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। ઓકે, ચાલો મૂડીના કેટલા લાવે છે? 70,000। પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવે છે? 30,000। અહીંયા કેટલા આવશે? 1,00,000। હવે જો આમાં એમ કીધું છે કે નવી પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે, તો પહેલાં આપણે કના ભાગની પાઘડી ગોતવી પડશે। તો પહેલાં આપણે કના ભાગની પાઘડી ગોતી લઈએ, કના ભાગની પાઘડી ટોટલ મૂલ્યાંકન કેટલું કર્યું છે? 1,20,000 × 1/3, તો કેટલી પાઘડી આવે? રૂપિયા 40,000। ઓકે, ચાલો આ મિસ્ટર ક છે, મિસ્ટર કહે પાઘડીના કેટલા રૂપિયા હકીકતમાં લાવવાના હોય? 40,000, કેટલા લાવે છે? 30,000। એનો મતલબ એમ થયો કે 30,000 રોકડમાં લાવે છે, 10,000 રોકડમાં લાવતો નથી। ઓકે, હવે આપણે શું કરતા હતા કે જૂની પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં પહેલાં આપણે જોઈ લઈએ આગળ, ત્રણેય ભાગીદારનું નવા નફા નુકસાનનું પ્રમાણ 1:1:1। નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે? 1:1:1। તો પહેલાં સૌ પ્રથમ આપણે ત્યાગ મેળવી લઈએ, તો પહેલાં ત્યાગનું સૂત્ર લખવું પડશે, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ
ओके चलो जूनो भाग सौ प्रथम अ अनो जूनो भाग बेना छेदमा त्रण माइनस नवो भाग एकना छेदमा त्रण लसा त्रण बे माइनस एक एकना छेदमा त्रण त्यार पछी बीजो भागीदार ब बनो जूनो भाग एकना छेदमा त्रण नवो भाग एकना छेदमा त्रण एक माइनस एक एटले के जीरो ब नथी लाभ पण मेळवतो के नथी त्याग पण करतो त्याग कोण करे छे तो के त्याग अ करे छे हवे शुं करवानुं तो नवो भागीदार जे क छे ने ए 30,000 तो रोकड़ामां लावे छे 10,000 रोकड़मां लावतो नथी तो एनું કરવું પડશે ચાલો તો સૌ પ્રથમ આપણા નિયમ મુજબ પાઘડીનું પ્રીમિયમ જમા હોય તો આપણે ઉધાર કરી દઈએ છીએ લખવાનું પાઘડીનું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જો નવો ભાગીદાર 30,000 લાવે છે રોકડા તો 30,000 લખીને ક્યાં હવે 10,000 નથી લાવતો તો 10,000 એ ઉધાર કરવાના कना मूड़ी खाते उधार केटला 10,000 हवे आमा जुओ कौन त्याग करे छे तो के अ ते अना मूड़ी खाते जमा केटला रुपया 40,000 रुपया ओके अत्यार सुधी आपणे शुं हतुं કે જેટલા રોકડા લાવતો ને એટલા જ રોકડા આપણે ત્યાગ કરનારને આપી દેતા નવી પાઘડીનું મૂલ્યાંકન નહોતા આપતા આમાં નવી પાઘડી આપી છે મૂલ્યાંકન 1,20,000 તો લાવવાના કેટલા થાય એના ભાગે કેટલા આવે 40,000 તો લાવે છે કેટલા 30 નથી કેટલા લાવતો 10,000 આમ આમનો આવે થેન્ક યુ